राज्य सरकारे जिम मालिकों ने राहत आपी है। जिम मालिकों ने एक वर्ष माटे प्रॉपर्टी टैक्स में मुक्ति आपी है। प्रॉपर्टी टैक्स और फिक्स वीज चार्ज में राहत अपाई है। सरकार की आ जाहरात ने जिम मालिकोए आवकारी है। जो कि जिम योग केन्द्रों फरी खोलवा अंगे कोई निर्णय लेवायो नहीं। 2020 में 6 महीना जिम बंद रहा तो मार्च 2021 थी फरी जिम बंद रहा है। राज्य 60,000 थी पण वधु लोकोनी आजीविका बंद है। अमदावाद में अत्यारे अंदाजे 400 जेटला जिम आवेला छे। सरकार हवे जिम खोलवा निर्णय करे तेवी मांग उठी छे। देशभर में हवे कोरोना ना केस छे ते घटी रह्या छे। संक्रमितोनो आग खूब ओछो आवी रह्यो छे अने गुजरात अने देश हवे अनलॉक थई रह्यो छे। त्यारे धीमे धीमे अनलॉक नी प्रक्रिया चाली रही छे। त्यारे तमाम वस्तुओनी छूटछाट मळी, सरकारी कचेरीओ कोर्पोरेट हाउस मां पण हवे कर्मचारीओनी छूटछाट मळी। त्यारे हवे एक जिम अने हेल्थ क्लब अने योगा सेंटर एवा छे के ते हजी छूटछाट नथी मळी, परंतु ચોક્કસથી સરકારે રાહતની જાહેરાત કરી છે કે જે ટેક્સ છે તે માફ કરી દેવામાં આવે, વીજ બિલ પણ માફ, જેટલું વપરાશે તેટલું જ લેવામાં આવશે। જીમ ફિટનેસ ટ્રેનરો શું કહે છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, સરકારની જાહેરાત કરી છે ગઈકાલે, કઈ રીતે જુઓ છો? અમારા SFW ના ફાઉન્ડર મનોજ રાજપૂત દ્વારા કાલે અપીલ કરવામાં આવી હતી અને એ વિડીયો સખત વાયરલ થયો હતો અને જેમ કે હોટલ રેસ્ટોરન્ટ છે એમને રાહત આપી હતી, તે પ્રમાણે જીમ ઇન્ડસ્ટ્રી માટે પણ રાહત પેકેજ આપ્યું છે। તો એના માટે રૂપાણી સરને અને નીતિન પટેલ સરને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રી તરફ તમે ધ્યાન આપ્યું છે। પણ હાલ પણ હજુ આ ઇન્ડસ્ટ્રી બંધ છે તો આની સાથે સંકળાયેલા જે પણ જીમ ઓનર્સ છે, જે પાર્ટનર્સ છે, ટ્રેનર્સ છે, ઓકે, યોગા ઇન્સ્ટ્રક્ટર છે, ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર છે, તો તેમની હાલ અત્યારે ઇન્કમ બંધ છે। તો જે પ્રમાણે તમે રાહત પેકેજ આપ્યું છે આ ઇન્ડસ્ટ્રી માટે, તો અમને એ પણ ભરોસો છે કે જલ્દીથી જલ્દી આ ઇન્ડસ્ટ્રી તરફ તમે ધ્યાન આપશો, કારણ કે આ ઇન્ડસ્ટ્રી સૌથી મોટું કામ કરી રહી છે અત્યારના સમયમાં, કોવિડ જેવા સમયમાં, કારણ કે અત્યારે સૌથી મોટો ઉપયોગ થતો શબ્દ છે ઇમ્યુનિટી। તો વ્યાયામ કરવાથી, વર્કઆઉટ કરવાથી આપણી ઇમ્યુનિટી ડેવલપ થશે અને સરકાર દ્વારા આપવામાં આવતી જે પણ ગાઈડલાઈન હશે, જે પણ રૂલ્સ રેગ્યુલેશન હશે, એ સંપૂર્ણપણે જીમ પાડશે। તો ગવર્મેન્ટને એ જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ઇન્ડસ્ટ્રીને ઓપન કરવાની રજા આપે। 60,000 થી વધુ લોકો છે તે આ ઇન્ડસ્ટ્રી સાથે રાજ્યભરમાં જોડાયેલા છે, તે લોકોની પરિસ્થિતિ કેવી છે? તમારી સરકાર પાસે માંગ શું છે? મારી સરકાર પાસે માંગ એટલી જ છે કે સરકાર બધી બધી ઇન્ડસ્ટ્રીઝ તો ચાલુ થઈ જ ગઈ છે, પ્લસ એવા જીમ વહેલામાં વહેલું ખોલી રહ્યું તો બહુ સારું છે, કેમકે લોકોની ઇમ્યુનિટી હવે ઘટી રહી છે, એક્સરસાઇઝ નહીં હોવાથી નથી કરી શકતા, તો એક્સરસાઇઝ લોકો કરે, રેગ્યુલરલી રહે અને લોકોની ઇમ્યુનિટી ડેવલપ થાય, જેનાથી બીજી લહેરથી ઓલમોસ્ટ પતી ગઈ છે। હવે જેમ કે ત્રીજી લહેરની લોકો વાતો કરે છે તો ત્રીજી લહેરથી રોગપ્રતિકારક શક્તિ વધે અને ત્રીજી લહેરથી રક્ષણ થાય। ને કહેવામાં આવ્યું છે કે એરો વેક્સિન લઈ તો વેક્સિન બી વધારે અસરકારક ત્યારે છે જ્યારે લોકો એક્સરસાઇઝ કરે, અત્યારે લોકોની એક્સરસાઇઝ તો એમ બંધ છે, તો એક્સરસાઇઝ લોકોની ચાલુ રહે અને લોકોની ઇમ્યુનિટી ડેવલપ થાય એટલે આ ઇન્ડસ્ટ્રીઝ વહેલામાં વહેલી ઓપન કરે। બિલકુલ, ત્રીજી લહેરથી બચવું હશે તો એક્સરસાઇઝ છે તે ખૂબ જરૂરી છે અને તેના જ માટે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે તે વિનંતી કરી રહ્યા છે અને કરી રહ્યા છે કે ઇમ્યુનિટી પણ વધારવી હશે તો જીમ, વ્યાયામ, યોગા કરવા ખૂબ જરૂરી છે। સરકારની જાહેરાતને આવકારી અને જીમ ફરીથી રીઓપન કરવાની માંગ છે તે ઉઠી રહી છે। કેમેરા પર્સન અજય પટેલ સાથે દીક્ષિત ઠકરાર, VTV ન્યૂઝ।